આપણે ઈશ્વરના વચન તરફ જે અને બાઇબલની અંદરથી ગલાતીઓના પત્ર તેના છઠ્ઠો અધ્યાય નવા કરારમાં ગલાતીઓનો પત્ર ત્યાં છઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની છઠ્ઠી કલમથી લઈને દસમી કલમ સુધી ગલાતી છ થી દસ. તો સારું કરતા આપણે ભાગો નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમય નડીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓને સારું કરીએ. ઈશ્વર પિતાનું આશીર્વ વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય એ તમને મુક્ત કરશે. અને ચોક્કસ ઈશ્વર વચન જે સત્ય છે એ આપણને દરેક પ્રકારના બંધનથી આપણને છુટકારો આપે છે, આપણને શાંતિ આપે છે. પ્રભુ ઈસુ કે જેમને આપણે પૂજીએ છીએ, જેમને આપણે માનીએ છીએ, એમનું જીવન ચરિત્ર જ્યારે આપણે બાઇબલની અંદર વાંચીએ તો બહુ જ અદ્ભુત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે 30 વર્ષના થયા ત્યારે એમણે પોતાનું સેવા કાર્ય એ શરૂ કર્યું. પરંતુ 30 વર્ષ સુધી એમણે પોતાનું સેવા કાર્ય એ શરૂ કર્યું નહોતું. બાઇબલની અંદર લખવામાં આવેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 30 વર્ષ સુધી પોતાના દૈહિક માતા પિતા જે હતા કે સાંસારિક માતા પિતા હતા એમને એ આધીન રહેલા હતા. અને 30 વર્ષ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની કોઈ પણ ઘટના એવી પ્રકાશમાં આવી નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કંઈ નોંધનીય કંઈ થયું હોય. હા, 12 વર્ષના હતા ત્યારે એમણે જે બાઇબલની ચર્ચા કરી એ અલગ વસ્તુ છે, પરંતુ આપણે કંઈક જોવા માગીએ છીએ. પરંતુ જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવા કરવા માટે બહાર નીકળ્યા અને એમની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની અંદર વળાંક એ આવવા લાગ્યો. અને બહુ ધ્યાનથી આજના વચનો સમજો કે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવા કાર્યમાં હતા ત્યાં સુધી બહુ શાંતિથી સીધું સીધું એમની સાથે ચાલતું હતું. પરંતુ જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવા કાર્ય શરૂઆત કરી અને પછી એમના જીવનની અંદર કંઈક ઘટનાઓ જે છે એ ઘટનાઓ બનવા લાગી. અને બાઇબલની અંદર લખવા પ્રમાણે જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર નીકળ્યા, એમણે બાપ્તિસ્મા લીધું, જંગલમાં ગયા, 40 દિવસ 40 રાત ઉપવાસ કર્યા અને શેતાન આવ્યો. ત્યાં સુધી શેતાન નહોતો આવતો, ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે હેરાન નથી કર્યા. પણ જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર આવ્યા અને શેતાન આવવાની શરૂઆત થઈ ગઈ. શેતાન સતત એ પરીક્ષણ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પરીક્ષણ કરવા લાગ્યો. 40 દિવસ 40 રાતના ઉપવાસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાઈ શકતા હતા, પરંતુ એ સમયે એણે આવીને એ સમસ્યાઓ ઊભી કરી દીધી. અને એણે આવીને કીધું કે જો તું દેવનો પુત્ર હોય તો કહે છે કે તું આ પથ્થરને કહે કે રોટલી બની જાય કે છે. અને એમ કરીને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સતાવવાનું એ શરૂ કરી દીધું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરીક્ષણો સહન કરીને એમાં વિજય પ્રાપ્ત કરીને એ જ્યારે બહાર આવ્યા અને એક ચર્ચની અંદર ગયા, તો ચર્ચની અંદર ગયા એ સભાસ્થાનની અંદર ગયા તો સભાસ્થાનની અંદર એવું થયું કે લોકોએ સામેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક પુસ્તક આપ્યું અને પુસ્તક હતું યશાયા પ્રબોધકનું પુસ્તક અને કીધું કે વાંચો આમાંથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કંઈ કહેવામાં નહોતું આવ્યું કે તમારે શું વાંચવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુસ્તક લીધું અને એમાં પોતાના માટે જે લખેલું હતું કે દેવે મારો અભિષેક કર્યો છે, દેવનો આત્મા મારી પર છે, કે દરિદ્રીઓનો સુવાર્થ પ્રગટ કરવા માટે, આંધળાઓને દ્રષ્ટિ આપવાના માટે, આ બધી વાતો જે એમના પોતાના વિશે લખેલી હતી એ જગ્યા કાઢી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાંચ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાંચ્યું, પુસ્તક બંધ કર્યું અને જે તે વ્યક્તિને આપવાનો તેને આપી દીધું અને પછી પ્રભુ શું ઉપદેશ કર્યો નહીં, પણ ચૂપચાપ એક બાજુ બેસી ગયા. એ લોકો જ પુસ્તક આપેલું, પ્રભુ શું નહોતું માગ્યું કે મને પુસ્તક આપો, પ્રભુ શું ઉપદેશ પણ નહોતો કર્યો,
પ્રભુ શું ચૂપચાપ એક બાજુ બેસી ગયા. પ્રભુ બધા એમની સામે જોવા લાગ્યા કે આવું કેવું, તમે વાંચ્યું છે તો ઉપદેશ બી તો કરો, કે છે કંઈક વચન તો અમને સંભળાવો. અને પછી લોકો જોયા કરે એટલે પછી પ્રભુ શ્રીકૃષ્ણ ઊભા થયા. અને પછી પ્રભુ શ્રીકૃષ્ણ ઊભા થઈને એમણે ઉપદેશ કર્યો. જો બાઇબલ વાંચવાને એમણે નથી કીધું, લોકોએ સામે ચાલીને બાઇબલ આપ્યું. ઉપદેશ કરવા માટે એમણે માગણી નથી કરી, લોકોએ સામેથી જ એમને કીધું. માટે પ્રભુ શ્રીકૃષ્ણે એ વચન કીધું. અને જ્યારે વચન કીધું ત્યારે બાઇબલનું વચન એવું કહે છે કે જે લોકોએ વચન સાંભળ્યું ને એ લોકો તો બધા ગુસ્સે થઈ ગયા પ્રભુ શ્રીકૃષ્ણ પર. અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે, તેનો ચોથો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા ચોથો અધ્યાય ના પ્રવાદ છે તેની 28:29-30 કલમ. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ શ્રી ખ્રિસ્તના જીવનની અંદર ઘટનાઓ પરિવર્તન પામવા લાગી. હવે લોકો ક્રોધે ભરાયા પ્રભુ શ્રી ખ્રિસ્ત પર. 30 વર્ષ સુધી આવું નથી થયું, 30 વર્ષ સુધી કોઈ ક્રોધે નથી ભરાયું. પણ જ્યારે પ્રભુ શ્રી સેવામાં નીકળ્યા, ઉપદેશ કર્યો, તો લોકો ક્રોધે ભરાયા અને સભા સ્થાનમાંથી પ્રભુ શ્રી ખ્રિસ્તને બહાર કાઢી મૂક્યા. આગળ બાઇબલનું વચન કહે છે કે આ શહેર એક પહાડ પર હતું. તો કે પ્રભુ શ્રી નીચે પાડી નાખવા માટે, એટલે કે મારી જ નાખવા માટે શરૂઆત જ પહેલા જ ઉપદેશમાં આવું. અને પાડી નાખવા માટે છે કે લોકો પહાડને કિનારે લઈ ગયા. પરંતુ પ્રભુ શ્રી ખ્રિસ્ત લોકોની વચમાંથી નીકળીને એ ભાગી ગયા. જો અત્યાર સુધી એમની કોઈ સતાવણી નથી, અત્યાર સુધી કોઈ પરીક્ષણ નહોતું, અત્યાર સુધી કોઈ શેતાન પાસે નહોતો આવ્યો. પણ જેવું પ્રભુ શ્રી સેવા માટે નીકળ્યા, સારું કામ કરવાના માટે નીકળ્યા, લોકોનું ભલું કરવાના માટે નીકળ્યા, લોકોને અંધકારમાંથી પ્રકાશમાં લાવવાના માટે નીકળ્યા, લોકોને નર્કના રસ્તા પરથી સ્વર્ગના રસ્તા પર લાવવા માટે નીકળ્યા, અને એમની સતાવણી શરૂ થઈ ગઈ. અને લોકોએ પ્રભુ શ્રી ખ્રિસ્તને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, એટલે પ્રભુ શ્રી ખ્રિસ્ત ત્યાંથી બચીને ભાગી ગયા. એક વાર તો પ્રભુ શ્રી ખ્રિસ્ત જતા હતા અને એવું થયું કે જે પેલો ઝાંખી દાણી એ તો ગુલ્લરના ઝાડ પર ચડી ગયો, કારણ કે શરીર ઠીંગણો હતો. અને એટલે એને એવું કે હું ઝાડ પર ચડીને એ પ્રભુ શ્રીને જોઉં. અને જ્યારે એ ઝાડ પર ચડીને પ્રભુ શ્રી ખ્રિસ્તને જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા, ત્યાં પ્રભુ શ્રી ખ્રિસ્ત ત્યાં આવ્યા. અને પ્રભુ શું ત્યાં આવ્યા અને પ્રભુ શ્રી ખ્રિસ્ત એને કીધું કે ચાલ ઝાંખી, આજે તો હું તારા ઘરે જ ઉતરવાનો છું. અને જેવા પ્રભુ શ્રી ખ્રિસ્ત ઝાંખીના ઘરે ગયા તો બાકીના લોકો વાતો કરવા લાગ્યા. આ તો કે પાપીઓનો મિત્ર છે, કે છે પ્રભુ સારું કરવા જાય છે તો લોકો પ્રભુ શ્રી ખ્રિસ્તની એ નિંદા કરે છે. આ તો પાપીઓનો મિત્ર છે, કે છે ફરી બાઇબલનું વચન કહે છે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત એ પાપીઓની સાથે ઉઠતા હતા, બેસતા હતા, એમના ઘરે જતા હતા, તો લોકો પ્રભુ શ્રી ખ્રિસ્તની નિંદા કરવા લાગ્યા. અને લોકો બોલવા લાગ્યા, આ તો કે છે ખાવરો છે, કે છે આ તો દારૂબાજ છે, કે છે જે પ્રભુ શ્રી ખ્રિસ્ત હતા નહીં એવી વાતો આ લોકો કરવા લાગ્યા. એક વાર તો પ્રભુ શ્રી ખ્રિસ્ત એક સભાસ્થાનની અંદર ગયા. અને સભાસ્થાનની અંદર ગયા તો ત્યાં એક સ્ત્રી આવી જે કમરથી વળી ગયેલી હતી, જે કુબડી હતી. અને એ સ્ત્રીને પ્રભુ શ્રી જોયો અને 18 વર્ષથી પ્રભુ શ્રી જાણ્યું કે આ તો 18 વર્ષથી બિચારી રેગ્યુલર ચર્ચમાં આવે છે, આમ તો કોઈ સાજાપણો નથી. એટલે પ્રભુ શ્રી એને પાસે બોલાવી એની પર હાથ ફેર્યો અને એને કીધું કે સિદ્ધિ ઊભી થઈ જાય છે. અને સિદ્ધિ ઊભી થઈ ગઈ, પ્રભુ શ્રી ખ્રિસ્તે એને સાજાપણું આપ્યું. પરંતુ ત્યાં ઘટના એવી બની, આપણે વાંચીએ લોકની લખેલી સુવાર્તાની અંદર, લોકની લખેલી સુવાર્તા ત્યાં 13મો અધ્યાય અને આપણે વાંચીએ ત્યાં 14મી કલમ. રવિવારે, મતલબ કે જે 7મો દિવસ એ વિશ્રામ વાર છે, કે એ વિશ્રામ વારે કે તમે કેમ સાજા થાવ છો, કે આ દિવસે નહીં સાજા થવાનું, કેટલી મૂર્ખતા ભર્યું વાત કહેવાય કે તમે વિશ્રામ વારે કેમ સાજા થવા આવો છો, 6 દિવસમાં સાજા થાવ ને, વિશ્રામ વારે તમારે સાજા નહીં થવાને. એવી વાત આ લોકોએ કરી અને પ્રભુ શ્રી ખ્રિસ્તની ઉપર આ બધા ગુસ્સે થયા. એકવાર તો પ્રભુ શ્રી ખ્રિસ્ત ઉપદેશ જ કર્યો
એટલામાં શાસ્ત્રીઓ આવ્યા, ફરોશીઓ આવ્યા, અને એક સ્ત્રી જે વ્યભિચારમાં જ પકડેલી હતી એને લઈને આવ્યા. અને કે આ સ્ત્રી વ્યભિચારમાં જ પકડેલી છે, બોલ, આના માટે મૂસા એવું કીધેલું છે કે આવીને પથ્થર માર્યો તો તું શું કહે છે? એટલે પણ ખબર જ હતી, દેખો પથ્થર મારવા માટે જ આવ્યા, પણ પ્રભુ શ્રી કૃષ્ણ ફસાવા માટે આવ્યા કે કદાચ આના બોળામાંથી આમ તેમ વાત નીકળે તો જોડો આને પથ્થર મારી દે. કેવા કપટ સાથે લોકો પ્રભુ શ્રી કૃષ્ણ પાસે આવતા હતા, એ સવાલ પૂછવા માટે નહોતા આવતા, પણ સવાલની અંદર એ લોકોનું કપટ હતું. ઘણી વખત એવા લોકો મળી આવે છે કે આપણને બાઇબલમાંથી સવાલ કરે પણ ખરેખર લોકો જાણવા ના માગતા હોય, એ લોકોની પાસે જવાબ પહેલેથી જ હોય કે અમારે આમ જ કરવાનું છે, પણ આપણે તપાસવા માગતા, ચકાસવા માગતા હોય આ કેટલામાં છે અને કઈ રીતે આને ખોટો પાડે. અને આવી રીતે પ્રભુ સુખ્રિસ્તની પાસે લોકો આવતા હતા. એકવાર તો લોકોએ પૂછ્યું કે કૈસર ટેક્સ આપવો જોઈએ કે નહીં, એને કર આપવો જોઈએ કે નહીં, કે છે કૈસર રાજા હતો, પ્રભુ સુખ્રિસ્તો એ સ્વરપુત્ર, એમણે થોડો ટેક્સ આપવાનો હોય, એ તો આખી દુનિયાના માલિક છે. પણ એ જોયું કે ના, આપણે કર આપવાની જરૂર નથી. તો લોકો શું કરે, કૈસરને ફરિયાદ કરે, જો આ તો તારી વિરુદ્ધમાં છે એટલે કે આને જેલમાં નાખો ને મારી નાખો. અને જો પ્રભુ સુખ્રિસ્ત એવું કે હા ભાઈ ટેક્સ આપી દો તો કે આમ મોટી મોટી વાતો કરશે ને ગભરાઈ ગયા. લોકો પ્રભુ સુખ્રિસ્તની પાસે ખોટી રીતે આવતા હતા ફસાવાના માટે, પણ પ્રભુ સુખ્રિસ્ત એમને યોગ્ય રીતે જવાબ આપી દેતા હતા અને પ્રભુ સુખ્રિસ્ત ફસાતા હતા. પણ પ્રભુ શું લોકોનું કપટ જે છે એ પ્રભુ શું કપટ એ લોકોનું જાણતા હતા. એકવાર તો એક પંડિતે કીધું કે બોલ, કે છે કે આનંદ જૈન પામવાના માટે શું કરવું જોઈએ? કે છે પ્રભુ કે તું તો પંડિત છે, તું જ બોલને, કે છે તને નથી ખબર પડતી, તે શું વાંચ્યું છે? કે છે તો કે મેં તો એવું વાંચ્યું છે કે તારા દેવ પર ખરા જીવથી, ખરા સામર્થ્યથી, પુરાત્માથી તું પ્રેમ કર, અને જેવો પોતાને પ્રેમ કર તેવો તારા પડોશીને પ્રેમ કર. તો કે બરાબર, તે વાત સાચી છે, એ પ્રમાણે કર, કે છે તને આનંદ જેલ મળી જશે. તો ફરી પાછળ બીજો સવાલ કર્યો કે મારો પડોશી કોણ, કે છે? અને એણે પ્રભુ સુખ્રિસ્તને એણે ફસાવવાનો એ પ્રયત્ન કર્યો, પરંતુ એવું કશું થયું નહીં. પ્રભુ સુખ્રિસ્ત 30 વર્ષના થયા ત્યાં સુધી એમને આવી કોઈ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો, પણ 30 વર્ષ પતી ગયા અને સેવા કાર્યમાં બહાર નીકળ્યા, લોકોનું સારું કરવાના માટે નીકળ્યા, ત્યારે જ એમની સાથે આવી ઘટનાઓ જે છે એ બનવા લાગી. એકવાર તો સિમોન કોડ્યો જે ફરોશી હતો એણે જમવા બોલાય, અને જમવા બોલાય ત્યાં મરેમાં આવીને જ્યારે અત્તર લગાડે છે, પોતાના આંસુ વેવડાવે છે અને પોતાના ચોટલાથી પ્રભુ શ્રીકૃષ્ણના પગ મૂકે છે, ત્યારે એ પેલો મનમાં વિચાર કરે છે, આ પ્રબોધક હોત ને તારે ખબર પડી જાય, આ પાપી સ્ત્રી છે અને એને હાથ ના લગાવે દે. કેટલા ભૂંડા વિચારો, જેને જમવા બોલાવે છે એના પ્રત્યે કેટલો આદર હોય, માન હોય તો જમવા બોલાય, આ તો મનમાં પાપ રાખીને જમવા બોલાય. અને સૌથી મોટી વાત કે પ્રભુ સુખ્રિસ્ત જે છે એ પ્રભુ સુખ્રિસ્તને આ બધું ખબર પડી જતી હતી. કેવી પરિસ્થિતિ કે જ્યાં સુધી પ્રભુ સુખ્રિસ્ત લોકોનું સારો કરવા નહોતા નીકળ્યા ત્યાં સુધી એમને કોઈ પરેશાની નહીં, પણ સારું કરવા માણસ જાય છે ને ત્યારે એના જીવનમાં આવી ઘટનાઓ બને છે. દરેક જણ જે છે એ લગભગ આવો અનુભવ કરે છે કે જ્યારે એ લોકો સારું કરે છે ત્યાં સારું કરવાના લીધે એ લોકોને જે યશ મળવો જોઈએ, જે લોકોનું નામ થવું જોઈએ, એની જગ્યા પર શું થાય છે, બદનામી વધારે મળે, લોકોની નિંદાઓ વધારે મળે. કે આપણે સારું કરે તો કેમ આવું, ખરાબ કરે ત્યારે કંઈ નથી થતું, પણ જે સારું કરે છે ત્યારે કેમ એની સાથે આવું? અને યોહાને લખેલી સુવાર્તામાં તો લખેલું છે, તેનો 10મો અધ્યાય, યોહાને લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 30 અને 31મી કલમ. કેટલી સારી વાત, લોકો આનંદ કરવો જોઈએ. એની જગ્યા પર લોકોએ ફરીથી એવું લખેલું છે કે ફરીથી પ્રભુ સુખ્રિસ્તને મારા પથ્થર હાથમાં લીધા, એનો મતલબ પહેલા પણ પથ્થર લઈ ચૂકેલા છે અને ફરીથી એ લોકોએ પથ્થર પોતાના હાથમાં એ પ્રભુ સુખ્રિસ્તને મારવાના માટે લીધા. પ્રભુ સુખ્રિસ્ત સારું કરી રહ્યા, સારું બોલી રહ્યા છે આ તો ઠીક, પરંતુ મરિયમ અને યુસફ જે પ્રભુ સુખ્રિસ્તના કહેવાતા માતા પિતા હતા, એમના જે બીજા બાળકો હતા એટલે કે જે પ્રભુ સુખ્રિસ્તના કહેવાતા ભાઈ લોકો હતા, એ લોકો પણ એમાં હતા. અને આપણે વાંચીએ બાઇબલની અંદરથી યોહાને લખેલી સુવાર્તા તેના 7મો અધ્યાય અને તેની 3, 4 અને 5મી કલમ. અહીંથી નીકળીને યહૂદીયામાં જા કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ.
કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ સુખ્રિસ્તના કેવા તા ભાઈઓ મરિયમ અને યુસુફથી જન્મેલા બાળકો એ પણ પ્રભુ સુખ્રિસ્તની નિંદા કરે. જાને કે છે પર્વોમાં જા, ત્યાં જઈને ચમત્કારો કર, કે છે તું ફેમસ થઈ જઈશ, પ્રસિદ્ધ થઈ જઈશ. કારણ કે કોઈ માણસ એમને થોડા આવા કામો કરે છે, એ તો પ્રસિદ્ધિ પામવાના માટે કરે છે. જે કહેવાતા સગા ભાઈઓ હતા એ લોકો પણ પ્રભુ સુખ્રિસ્તની સાથે આવી રીતે વર્તન કરતા હતા. આ બધું ઓછું એમ જે લોકોને પ્રભુ સુખ્રિસ્તે 5 રોટલીને 2 માછલીમાંથી જમાડેલા હતા, 7 રોટલીને માછલીના અમુક ટુકડાઓમાંથી જમાડેલા હતા, એને જેટલા લોકોને સાજા કરેલા હતા, જેટલા લોકોમાંથી ભૂતો કાઢેલા હતા, એવા બધા લોકો ભેગા થઈને એ પિલાતી સામે બૂમો પડવા લાગ્યા, અને વધસ્તંભે જડો, અને વધસ્તંભે જડો. પ્રભુ શ્રી સુભાપા બધાને જોતા હશે, કોના માટે એમણે શું કર્યું બધું એમને યાદ હતું. અને જ્યારે એના મોડામાંથી આવા શબ્દો નીકળતા હશે ત્યારે પ્રભુ શ્રીકૃષ્ણને કેવું લાગતું હશે. પરંતુ જે લોકોનું સારું કર્યું એ બધા જ લોકો જે છે એ લોકો બૂમો પાડવા લાગ્યા, એ લોકોના ઘાંટા ફાવ્યા, અને પ્રભુ સુખ્રિસ્ત છે એ આખરે એ મૃત્યુ પામ્યા. એ તો ત્રીજા દિવસ સજીવન પણ થઈ ગયા, અને એ તો સ્વર્ગમાંથી આવેલા અને ફરી પાછા સ્વર્ગમાં જતા પણ રહ્યા. પ્રભુ ધ્યાનથી સમજો કે માણસની આવી પરિસ્થિતિ ક્યારે થાય, માણસની આટલી બધી સતાવણી ક્યારે થાય, માણસની આટલી બધી વધારે પડતી જે નિંદા છે એ નિંદાઓ ક્યારે થાય. જ્યારે માણસ આત્મિક જીવન જીવતો હોય ને તો જ આ એના હકમાં થાય. માણસ જ્યારે સારું જીવન જીવતો હોય, ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવવા લાગે ને ત્યારે એની નિંદાઓ થાય, ત્યારે એને મારવા માટે લોકો પ્રયત્ન કરે, ત્યારે એના માટે લોકો ખોટું બોલે, ત્યારે આવું થાય. બાકીના જે લોકો છે એની નિંદા કોઈ કરતું નથી, અને એવા લોકોની સાથે કોઈ કશું પણ કરતું નથી, એવા લોકોને મારવા પણ કોઈ જતું નથી. બરબ્બાસ એ સમયનું ડાકુ, કોઈ કદી બરબ્બાસે કદી કશું કર્યું? પણ બરબ્બાસ માટે શું કહ્યું? છોડ દો લાયને, કહે છે એસુની જગ્યા પ્રેમ છોડ દો. જે આવા ભૂંડા લોકો હોય, જે ગુંડા જેવા હોય, જેનો સ્વભાવ ખરાબ હોય, જેવા તેવા તે ગુસ્સો કરીને ચીડિયાપણું કરતો હોય, લોકોને મારવા માટે દોડતો હોય, ગાળો બોલતો હોય, એવાથી લોકો છે પોતે જ દૂર રહે, અને એવાને કોઈ કશું ના કહે. એવા લોકો નિંદા ના કરે, ગભરાય કે આ લોકોના માટે કંઈક ખરાબ બોલીશું અને કશું થઈ જશે તો, કદાચ મને મારશે તો. અને એટલે જ્યારે માણસો એ સારું કરતા હોય ને ત્યારે જ એમની સતાવણી થાય. એ સારું કરતા હોય તો જ એની નિંદા થતી હોય, એ સારું કરતા હોય તો જ લોકો એનું ભૂંડું બોલતા હોય. બાકી તો જે લોકો ખરેખર ભૂંડા છે ને એની તો સામે થતાં પણ લોકો બીવે છે. પરંતુ આપણા પ્રભુ સુખ્રિસ્ત એમણે તો બધું સહન કર્યું. તમે જો છેક સુધી એક પણ વખતે થાકી નથી ગયા, એક પણ વખતે હારી નથી ગયા, એક પણ વખતે એમણે એવું નથી કીધું હોય તો તમને બધાને જોઈ લઈશ, પણ એમણે ચૂપચાપ મરી ગયા ત્યાં સુધી એમણે સહન કર્યું. એટલું જ નહીં, બધાને પ્રેમ પણ કર્યો એમણે તો. લોકો જ્યારે બોલતા હતા વધસ્તંભે જડો, વધસ્તંભે જડો, લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા, લોકો એમને પર થૂંકતા હતા, એવી પરિસ્થિતિમાં બંને હાથને બંને પગમાં ખીલ્લા હતા, ત્યારે પ્રભુ સુખ્રિસ્ત એવું બોલ્યા, હે પિતા લોકોને માફ કર, કારણ કે આ લોકો શું કરે છે તેઓ જાણતા નથી. એ જ પ્રભુ સુખ્રિસ્તને માનનારા ઘણા બધા લોકો જે છે એ લોકો થાકી જાય છે, એ લોકો હારી જાય છે. એક ભાઈએ મને કીધું, ઘણા બધા મને દાખલા આપ્યા, હું કહે છે પ્રભુમાં ચાલું છું, હું પ્રભુને ઓળખું છું, હું રોજ સવારે બાઇબલ વાંચ્યા વગર બહાર નથી નીકળતો, પ્રાર્થના કર્યા વગર હું સૂઈ જતો નથી, હું ચર્ચમાં જઉં છું, હું સેવામાં છું, હું સેવા આપું છું, હું આ કરું છું તે કરું છું. પણ કહે છે કે મને બીમારીઓ આવ્યા કરે છે, મને દુખાવો આવ્યા કરે છે, મને તકલીફો થયા કરે છે, મને સફળતા નથી મળતી, મારા કામ પૂરા થતા નથી, અને મારી સામે હું એવા લોકોને જોઉં છું કે જે લોકો પ્રભુનું નામ લેતા નથી, જે લોકો બબ્બે નામમાં પગ મૂકીને ચાલતા હોય છે, એવા લોકોને જ્યારે હું જોઉં છું એ લોકો સફળ થાય છે, સારી જોબ એ લોકોને મળે છે, એ લોકો સારું થાય છે, હું પ્રભુને માનું છું તો મને કેમ નહીં, અને પેલા લોકો જે ભૂંડા છે એ લોકોનું બધું સારું કેમ થાય છે. એક બહેને મને કીધું કે મારી બહેનની છોકરીના છૂટાછેડા થઈ ગયા કે છે, અને એનું લગ્ન એ ખ્રિસ્તી વ્યક્તિ સાથે કરાવેલું હતું, પરંતુ બીજું કોઈ હતું ત્યાં આગળ, અને એને બે એમની બે છોકરા લગ્ન અન્ય જાતિમાં કરાયા. એ લોકો બહુ ખુશ છે, પૈસો છે, ત્યાં શાંતિ છે,
એ લોકોનો આનંદ છે કે નહીં? અને કે મારી બેને એ કહે છે કે પોતાને કોમમાં કરાય તો એ કહે છે એના છૂટા છેડા થઈ ગયા કે લોકો એમને બોલો છે કે તમે તો બહુ પ્રભુ પ્રભુ કરો છો અને જો તમારે સાથે કેવું થાય, સારા માણસને બેઠવું પડે છે પણ લોકો જે છે થાકી જાય છે. પ્રભુ શ્રી ખ્રિસ્ત થાકે ના થાકે પણ ઘણા બધા લોકો જે છે એ થાકી જાય છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક એના 73મો અધ્યાય, અને ત્યાં 73મો અધ્યાય એ આસાફ નામના એક પ્રભુના સેવકે એ લખેલો અધ્યાય છે. અને આસાફ જે છે એ પણ ચાર બાજુ અવલોકન કરે છે તો એને આવું જ બધું કંઈ દેખાય છે. અને વાંચો તો ત્રીજી કલમથી, હા આસાફ એવું કહે છે કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, આ તો કહે છે મેં અભિમાનીઓની અદેખાઈ કરી, ઈશ્વરના માણસ સાથે ખાઈ ના કરી જોઈ, પરંતુ એ કહે છે કે જ્યારે મેં કહે છે કે જે આ દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, દુષ્ટ લોકો તો સમૃદ્ધ થતા જાય છે, આબાદ થતા જાય છે, પણ કંઈ થતું નથી, એ લોકોને કોઈ પરેશાન કરતું નથી. અને એવા સમયે કે છે મેં તો કે છે આ ગર્વિષ્ઠ એટલે અભિમાનીઓ જે હતા એ લોકોની મેં તો કે છે અદેખાઈ કરી. આગળ વાંચો, મરણ સમયે પણ એ લોકોને વેદના થતી નથી. પ્રભુના લોકો એ મરણ સમયે વેદનામાં મરે છે. જ્યારે આપણે જોઈએ સ્ટેફનનું મૃત્યુ, યાકૂબનું મૃત્યુ, પાઉલનું મૃત્યુ, પિતરનું મૃત્યુ, એ લોકો બિચારા દુઃખી થઈને એ લોકો મૃત્યુ પામે છે, એ લોકોને મારવામાં આવે છે. પણ કે જે દુષ્ટો છે એ લોકો તો મરે છે ને ત્યારે પણ એ લોકોને વેદના નથી થતી, ચૂપચાપ એ લોકો મૃત્યુ પામે છે. પછી પણ તેઓનું બળ દ્રઢ રહે છે, એ લોકો મરી જાય છે પણ ત્યારે પણ એ લોકોનું બળ જે છે એ લોકોનું બળ દ્રઢ રહે છે. હા, જે દુષ્ટ લોકો છે એ લોકોની પર મનુષ્ય જાતના દુઃખો પણ આવતા નથી. હા, જે સારા લોકો છે એ લોકોની પેઠે આમને પીડા પણ થતી નથી. બાઇબલ કહે છે લોકો ઉકળતું પાણી પી જાય છે અને તો એ લોકોને કઈ થતું નથી. દુષ્ટો જે છે એ દુષ્ટોનું આવું બધું થાય છે. આસાફ ઈશ્વરનો સેવક એ ચારે બાજુ જુએ છે તો એ તો જુએ છે તો ઈશ્વરના લોકોને સહન કરવું પડે છે અને દુષ્ટો તો બિંદાસથી જીવે છે, એ લોકોને કંઈ જ થતું નથી. પછી 13મી કલમ વાંચો, ખરેખર મેં મારું હૃદય અંકુર શુદ્ધ કર્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા. આસાફ કંટાળી ગયા, થાકી ગયા, એ તો ખરેખર કે છે મેં ખોટું શુદ્ધ જીવન જીવું છું, એના કરતાં હું પણ દુષ્ટ થઈ જાઉં અને હું પણ આ લોકોને જેમ સમૃદ્ધ થઈ જાઉં કે છે. આસાફ ત્યાં સુધી એ નીચેની સાઈડ આવી ગયા, જ્યાં દુષ્ટોને જોયા, દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, દુષ્ટોને કોઈ તકલીફ પડતી નથી, પણ ઈશ્વરના લોકોને જોયા તો તકલીફો અને મુશ્કેલીઓમાં જીવન. અને એ સમયે આ આસાફ આ બધું જોઈને એ થાકી ગયા અને એ તો કહે છે કે મેં અમથું મારું હૃદય શુદ્ધ કર્યું છે, હું ખોટો શુદ્ધ જીવન જીવું છું, મારા આવું જીવન જે છે એ મારે આવું જીવન જે છે એ નથી જીવવું. અને એની શરૂઆતની કલમમાં તેઓ લખેલું છે, વાંચો ને પહેલી ને બીજી કલમ, ઇઝરાયલ કે જેઓના હૃદય શુદ્ધ છે તેમના પર ઈશ્વર ખરેખર પરોપકારી છે, પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી. હા, આસાફ તો એવું કહે છે મેં તો ઠોકર ખાઈ નાખી હતી, જ્યારે મેં હું દુષ્ટોને જોયા કે છે ત્યારે મને તો એવું થયું કે હું ખોટો, હું શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરું છું એના કરતાં કે દુષ્ટ જેવું જીવન જીવતો હોય તો કેટલું સારું. આસાફ એક સમય એવો આવ્યો કે આસાફ જે છે એ થાકી ગયા, એમને ખોટા વિચારો આવી ગયા, એમને ઠોકર વાગી કે એના કરતાં તો દુષ્ટ જ બની જવું એ સારું છે. કેમ આવું થાય છે? માણસો જે છે એ થાકી જાય છે. અને હબાકૂકના પુસ્તકમાં લખેલું છે, હબાકૂકનું પુસ્તક એનો પહેલો જ અધ્યાય અને 13મી કલમ, હબાકૂક 1:13. તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી,
પ્રભુ તમે કેમ કશું કરતા નથી પ્રભુ આ શું અમે તમારી પાછળ ચાલે છે, અમે તમારી આજ્ઞાઓ પાડે છે, અમે નેકીવાન છે, અમે સારા લોકો છે, ત્યારે અમને તકલીફ અને પેલા દુષ્ટ લોકો અમને ગળી જાય, દુષ્ટ લોકો અમારો નાશ કરી નાખે અને પ્રભુ તોય તમે ચૂપ. જ્યારે હબાકૂક પણ જુઓ છે ત્યારે હબાકૂકને આશ્ચર્ય થાય છે કે પ્રભુ તમે તો ખરેખર આવું જોતા નથી, પરંતુ કેમ આવું છે. માણસો થાકી જાય છે, મોટા મોટા લોકો પણ થાકી ગયેલા. અને આપણે વાંચીએ ગણનાના પુસ્તકની અંદર, ગણનાનો પુસ્તક તેનો 11મો અધ્યાય 11મી કલમથી ત્યાં મૂસા વિશે લખવામાં આવ્યો છે. ગણના 11 અને 11. ઈશ્વર તમે કે છે મને કે છે કેમ મારી સાથે આવું વર્તન કરો, તમે મને કેમ દુઃખ આપ્યું છે, કે હું આ લોકોને કઈ રીતે ચલાવું, દુષ્ટ લોકો છે કે રોજ ઉઠીને કઈ ને કઈ નાટક, કઈ ને કઈ એ લોકોનો વિરોધ અને મને હેરાન કરી નાખ્યો છે કે અને હું આટલી બધી મોટી સંખ્યામાં માને કહે છે કે માં સાપ માં સાપ, હું કઈ રીતે આ લોકોને ચલાવું કે છે. અને વાંચો આગળ. કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે અમને માં સાપ કે અમે ખાઈએ, જો પ્રભુ તમારી કૃપા મારી પર હોય તો મને મારી નાખ, તો મને મારી નાખો. કેટલા સુધી ત્રાસી ગયા મૂસા. દુષ્ટ લોકો જે છે લોકોને કઈ થતું નથી, અને જે નેકીવાન છે એ લોકોની હાલત એટલે સુધી ખરાબ થઈ જાય છે કે ઘણી વખત એ લોકો આ કહી દે છે કે ના કરતા તો મને મારી નાખે. એલિયા જેમને જીવતા ઉપર ઉપાડી લેવામાં આવે, જેમણે અત્યાર સુધી મોત નથી જોયું. અને બાઇબલનું વચન કહે છે, આપણે વાંચીએ 1 રાજા 19 અધ્યાય 4 કલમ. એટલે સુધી આ એલિયા જે છે એ દુખી થઈ ગયા. પેલો આહાબ દુષ્ટ, એની પત્ની ઇઝેબેલ દુષ્ટ, એ લોકોને કઈ નહીં થતું અને મારે મને મારવા માટે દોડે છે લોકો. પ્રભુ એના કરતા તમે જ મને મારી નાખો ને કે છે. એલિયા જેવા એલિયા પ્રભુ તકે એકવાર મોત જે છે એ મોત માગી લીધું. શું ખરેખર માણસે થાકી જવું જોઈએ? શું આ જે લોકો ઈશ્વરોમાં જીવે છે, જે લોકોને સતાવણી થાય છે, જે લોકોની નિંદા થાય છે, શું ખરેખર એ લોકોએ થાકી જવું જોઈએ? શું એ લોકોએ આ રસ્તો જે છે એ બંધ કરી દેવો જોઈએ? શું ખરેખર માણસ સાથે આવું જ થાય છે કે હંમેશા સારા લોકો હેરાન જ થાય છે? શું ઈશ્વર આ બધી બાબતો જે છે એ ધ્યાનમાં નથી લેતા? શું હંમેશા દુષ્ટોને આનંદ અને આનંદ જ હોય છે? આ સાપ કહે છે મેં તો લગભગ ઠોકર ખાધી હતી કે છે, પણ પછી આ સાપ છે ને શાંત થઈ ગયા છે. અને શાંત થઈને એ શાંતિથી વિચારે છે. એ તો કહે છે કે મેં ગરિષ્ઠોને દેખાઈ કરી, એ તો કહે છે મેં મારો દેહ અમથું શુદ્ધ કર્યું છે, પણ પછી શાંતિથી વિચારે છે
કે શું મારે ખરેખર રસ્તો છોડી દેવો જોઈએ, શું મારે ખરેખર ઈશ્વર છોડી દેવા જોઈએ, શું મારે પણ દુષ્ટ જેવું બની જવું જોઈએ. અને પછી આ સાપ જ્યારે શાંત થાય છે અને ત્યારે બાઇબલનું વચન એવું કહે છે, ગીતશાસ્ત્રનું પુસ્તક 73મો અધ્યાય અને વાંચો તેની 17:18-19 કલમ. હું જે વિચાર કરું છે સાચું છે, શું દુષ્ટ લોકો હંમેશા આનંદ જ કર્યા કરે છે, શું દુષ્ટ લોકોને કઈ થતું જ નથી, અને શું સારા માણસોને હેરાન ગતિ જોઈએ. તો કે મેં ત્યાં જઈને શાંતિથી મનન કર્યું. વાંચો ફરી, ખરેખર શાંતિથી વિચારું. ના ના, ઘણી હદ સુધી લોકો થાય છે સફળ, પણ કંઈ હંમેશાના માટે સફળ નથી થતા. કઈ સર પોતાના લોકોને હંમેશાના માટે દુઃખને દુઃખ નથી આપતા. મૂસાને દુઃખ આપનારા જેટલા બી ગણતરીમાં હતા એ બધા લોકો રસ્તામાં મૃત્યુ પામ્યા. એ લોકોની લાશ જે છે એ ઓગળી ગઈ, પીગળી ગઈ ત્યાં સુધી એ લોકોનો નાશ થયો, અને ત્યાં સુધી મૂસા જીવતા હતા. મૂસા 120 વર્ષના થયા ત્યાં સુધી એમના શરીરનું બળ ઘટ્યું નહોતું, એમની આંખો ઝાંખી પડી નથી. ઈશ્વરે મૂસાની સાથે રહીને અદ્ભુત કામ કર્યું. આ સાપે વિચાર્યું, ના આ બધું થાય છે ખરું, પણ કે હંમેશાના માટે નથી, અમુક સમય હોય છે. પણ ઈશ્વરો માણસો ઈશ્વરમાં ટકી રહે છે તો દુષ્ટોને ચોક્કસ બદલો મળે જ છે. એ આ સાપે એ જોયું અને લોકોએ પ્રભુ શ્રીકૃષ્ણને મારી નાખ્યા. પ્રભુ શ્રીકૃષ્ણને આટલી બધી સતાવણી થઈ, પણ થયું શું? એ તો ત્રીજા દિવસ જીવતા થઈ ગયા. હવે પ્રભુ શ્રીકૃષ્ણને કોણ હાથ લગાવી શકે? અને બાઇબલનું વચન તેવું કહે છે, ફિલિપીઓના પત્રની અંદર, ફિલિપી તેનો 2 અધ્યાય અને 9:10-11 પ્રભુ શ્રીકૃષ્ણને ઘણા ઊંચા કરવામાં આવ્યા. પ્રભુ શ્રીને એવું શ્રેષ્ઠ નામ મળ્યું, પ્રભુ શ્રીકૃષ્ણને એટલું મહાન નામ આપવામાં આવ્યું કે એમના નામ વગર કોઈનો પણ ઉદ્ધાર નથી. યુસફની કેટલી સતાવણી, કઈ ગુલામ, કઈ ખાળો, કઈ જેલ, પ્રાઇમ મિનિસ્ટર બનીને જ રહ્યા ને, એનું સારું થવું ને, કંઈ ઈશ્વર ખરાબને ખરાબ જ નથી થવા દેતા. એ ચકાસી જુએ છે કે આ દુષ્ટતાની સામે કેટલો ટકી શકે છે. અને બહાદુરી કે હિંમત કે શક્તિ કે સામર્થ્ય એ દુષ્ટતાનો સામનો કરવામાં નહીં, પણ દુષ્ટતાનો સામનો નહીં કરીને ફક્ત સહન કરવાની અંદર એ શક્તિને સામર્થ્ય જે છે સમાયેલું છે. અને ત્યાર પછી એવું થાય છે કે ઈશ્વર જે છે એ ઈશ્વર ચોક્કસ એમના માર્ગમાં ચાલનારાના માટે એ સારું કરે છે અને એ ભલું કરે છે. એમના ભાઈઓએ ઘણું બધું કર્યું યુસફની સામે, પણ એ ભાઈઓને નમવું પડ્યું. એ ભાઈઓ જીવનની ભીખ માંગવી પડી. યુસફ અમને કશું કરે તો નહીં ને, યાકૂબ મરી ગયા અને ભાઈઓને ભીખ લાગી કે હવે કદાચ યુસફ આપણને મારી નાખે તો, અને કોઈ જઈને ફરીને પાછા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, એમને મારી તો નહીં નાખે. યુસફ કે શું કામ એવું વિચાર, નહીં કરું તમને કશું. પણ એક જમાનો હતો કે 13 વર્ષ સુધી યુસફ એમના લીધે હેરાન થયા, પણ ત્યાર પછી યુસફ મરી ગયા ત્યાં સુધી એમને શાંતિ, અને પેલા લોકો નીચું મસ્તક કરીને એ જીવ્યા. અને માટે બહુ ધ્યાનથી સરળ વચન સમજો, જે વચન આજે આપણે વાંચેલું હતું ગલાતીઓનો પત્ર 6 અધ્યાય અને આપણે 6 કલમથી લઈને આપણે 10 કલમ સુધી વાંચી. બાઇબલ કહે છે જે કોઈ માણસ જે વાવશે એ જ લણશે. માણસ લીંબોડી રોપે
અને પછી કે ઉનાળામાં કેરી ખેસું થોડી થાય. આ છે ને એક કાયદો છે, આ ઈશ્વરનો કાયદો. તમે જે વાવશો એ જ તમે કાપશો, આ એક કાયદો છે. અને આપણું જીવન ચરિત્ર જે છે ને, આપણા કામો જે છે ને, એક વાવણી છે. અને જેવા માણસના કામ હશે ને એ ભવિષ્યની અંદર એ જ પ્રમાણે કાપણી કરશે. આ ઈશ્વરનો એક સનાતન કાયદો છે અને એ કાયદો કોઈ પણ બદલી ના શકે. તમે કાંટા રોપો અને પછી ઉપર ફૂલ ઉગે એ બની જ ના શકે, એ કાંટા જ આવશે અને વાગશે જ. અને જો કોઈને અનુભવ કરવો હોય તો બહાર જઈને કોઈને બી એક જણા રોકીને એક થપ્પડ મારી દો. જબરો સામે શું કરે, વાવીશું એ જ લણીશું. આ ઈશ્વરનો કાયદો છે, આ દુનિયાનો કાયદો નથી. અને માટે જે થવાનું છે એ જ થશે. આઠમી કલમ વાંચી શું કે છે, અને માટે શું કે, જો આવો કાયદો છે તમે જે વાવો છો એ તમે લણવાના છો. તો ઈશ્વર શું કહેવા માંગે છે, આજે આપણને ઈશ્વર શીખવાડે છે. અને વાંચો ને નવમી કલમ, બાઇબલ કહે છે સારું કરતા થાકવું નહીં. આ કાયદો છે, જે દિવસ તમે થાકી હારીને કશું ખરાબ કર્યું તો પાછું ભોગવાનું તો આવશે જ. એના કરતાં સારું કરતા થાકવું નહીં. ઈશ્વર આપણે ના પાડે છે, ના થાકશો. પ્રભુ શ્રી ક્રિસ્ત ના થાક્યા, મૂસા થાકી ગયા, આપણે ઈશ્વર હિંમત આપી ના મૂસા ચાલ્યા કર, તું અત્યાર સુધી ચાલ્યો છે ચાલ્યા કર. અને મૂસા ચાલ્યા કર્યા તો કશું ના થયું, એમનું સારું થયું. પણ જે વિરોધીઓ હતા એ બધા લોકોનો એ નાશ થઈ ગયો. કોરા ઘણા બધા લોકોને લઈને મૂસાની વિરુદ્ધમાં આવ્યા, એ બધા જીવતા ને જીવતા જ નરકમાં જતા રહ્યા. પણ તો મૂસા અડીખામાં હતા. અને માટે આપણે જે વાવીએ છીએ એ જ આપણે લડીશું. જો આપણે દુષ્ટોને જોઈને એની સમૃદ્ધિ જોઈને કોઈ જગ્યાએ આપણે હારી ગયા થાકી ગયા અને આપણે થોડા હવે હું થોડું ભૂંડું કરી નાખું, તો પછી પરિસ્થિતિ એવી આવશે કે એ ભૂંડાઈ જે છે એનું ફળ જે છે એ તો આપણે ભોગવવું જ પડશે. એટલે ઈશ્વર આજે આપણને એવું કહે છે, સારું કરતા તમારે થાકવું નહીં. ઈશ્વર ના પાડે કે સારું કરતા થાકશો નહીં. અને બીજા થેસલોનિકાના પત્રમાં લખેલું છે, બીજો થેસલોનિકે ત્રીજો અધ્યાય અને તેરમી કલમ, ઈશ્વર કહે છે પ્રભુના કામમાં સદા મચ્યા રહો. પ્રભુનું કામ ફક્ત સારામાં છે. એટલે સારું કરતા તમે થાકો નહીં, પણ સતત સારું કરો. રોમનોના પત્રમાં લખેલું તેનો 12મો અધ્યાય, રોમન 12 તે 14મી કલમ, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શાપ આપતા નહીં. ઈશ્વર કે શ્રાપ ના આપશો, શ્રાપ આપશો તો તમે શ્રાપ પામશો. એના કરતાં આશીર્વાદ આપો, ભલે એ લોકો સતા જ, પણ તમે આશીર્વાદ આપો તો તમને સામેથી આશીર્વાદ જ મળશે. ફેર આગળ 17મી કલમમાં લખેલું છે, ના થાકી જાગે છે, હારી ના જા ભૂંડાથી, પણ કે સારા થી તું ભૂંડા નો પરાજય કર. અને પેલા કોરંથી માં લખેલું છે તેનો 16મો અધ્યાય તેની 14મી કલમ, જે બી કરો એ બધું પ્રેમથી કરો, બળબડાડથી નહીં, બૂમો પાડી નહીં. અને પછી આગળ લખ્યું પહેલો થેસલોનિકે તેના 5મો અધ્યાય અને તેની 15મી કલમ, સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે, બાઇબલ કહે છે ભૂંડાઈને બદલે ભૂંડું કોઈ ના કરે. અને એની 22મી કલમ, દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. આ બધી કલમો એક જ કહેવા માંગે છે,
આ બધી બાબતોને તમે તમારો સ્વભાવ બનાવી દો. કેવો સ્વભાવ? કે સારું કરતાં થાકવું નહીં. બસ એક સ્વભાવ બની જવો જોઈએ કે સારું કરતાં થાકવું નહીં. કારણ કે ભૂંડાઓ જે છે એ સમૃદ્ધિ પામે છે, ખરાક આગળ વધે છે, ખરાક. આપણને લાગેનું બધું સારું થાય છે, ખરું. આપણે હેરાન થઈએ છીએ, વાત બી સાચી. તો ક્યાં સુધી? એણે જેમ આવ્યું છે એને લણવું જ પડશે, એને તકલીફો આવશે, એને મુશ્કેલો આવશે, એને કોઈ નહીં બચાવી શકે. આપણે સારું કર્યા કરીશું તો એક ને એક દિવસ એ કાપણી તો થશે જ. કારણ કે તમે આજે આવો અને તમે આજે જ કાપણી કરવા લાગો એ તો બને ને. એક છોકરો હતો, જુવાન થયો, અને એણે એના પપ્પાને કીધું મારે તો જોબ નથી કરી, મારે તો ધંધો કરવો છે. કે એ થોડા પૈસા લીધા અને ધંધો શરૂ કર્યો. 3 મહિના થયા અને ધંધો બંધ કરી દીધો. આ તો કોઈ ધંધો છે કે જે કોઈ કમાણી નહીં થતી? ધંધો બદલી નાખ્યો. બીજો ધંધો, 3 મહિના પછી ફરી ત્રીજો ધંધો, કમાણી જ નહીં દેખાતી. ચોથી વખત જગ્યા બદલી નાખી, આ જગ્યા બરાબર નથી. ફરી 3 મહિના પછી કોઈ ફાયદો જ નથી. એનો બાપ કંટાળે કે આ શું 3-3 મહિના ધંધા બદલે છે. એટલા મેં એક સેવક આવ્યા અને એના પપ્પાએ સેવકને કીધું કે મારા છોકરા હું હેરાન છું કે 3-3 મહિને ધંધો બદલી નાખે છે, છેલ્લે 3 જગ્યા બી બદલી નાખી, સફળ જ નહીં થતો. કે તો કે તમે કંઈ સમજાવો ને? તો કે તમારા છોકરાને લઈ આવો મારી પાસે. આ બીજા દિવસ સેવક પાસે આ છોકરાને લઈને ગયા. સેવકે કીધું સામે પછી થેલી પડી છે ને, એમાંથી કે છે આંબાની ગોટલી છે, કે છે કેરીની ગોટલી છે, કારણ કે છે 2-3 ગોટલો કાઢે કીધા પેલી માટીમાં છે ને રોપી દે. કે છે પેલા માટીમાં જઈને રોપી દીધી. અડધો કલાક જાજો જોજો કેરી ઊગી છે કે નહીં, કે જોયા કે છે. વિચારવા પડે કે આ સેવક છે કે આનામાં અક્કલ બક્કલ છે કે નહીં, આનામાં એટલી બુદ્ધિ નથી. સેવક બની ગયો કેમ આટલા અડધા કલાકમાં તો કંઈક કેરી આવતી હશે. એટલે સેવક હતા એટલે અપમાન કંઈ કરવા જઈને જોવા ગયા. ના ના એ તો કે છે કશું નથી, ફળ કોઈ નહીં ફૂટે, કશું નહીં થયું. ફરી અડધો કલાક રાખ્યો, દાદા ફરી જોયા છે કે છે કેરી આવી કે છે. હું ફરી જોવા ગયો, બબડતો બબડતો કે હોતો છે હમણાં કંઈ આવતો છે? તો કે ના નથી આવી કે છે કેરી. કે તો કે કામ કરે ત્યાંથી ગોટલો કાઢે બીજી જગ્યાએ રોપી નાખતા, ઘેરી જ નહીં આવતી કે છે. કલાક થઈ ગયો ને કે બીજી જગ્યાએ રોપી, આ ફરી અડધો કલાક જા છે કેરી આવી ગઈ છે. આવો તો પેલો ગુસ્સો જ થઈ ગયો, બુદ્ધિ બુદ્ધિ છે કે છે, મો પર જ કંઈ નાખી. અડધા કલાકમાં કે છે એની પર કેરી ઉગઈ. તો કે તારા 3 મહિનામાં પ્રોફિટ જોઈએ છે કે છે. શાંતિ રાખ ને, શાંતિ ધંધો કર, કે પ્રાર્થના કર, મહેનત કર, આવશે એનું ફળ આવશે. હજુ આજે 9 રૂપિયા બીજા દાંતરડું લઈને નીકળી પડ્યા, કાપવા પડે કપાવવાનું. ઈ શકે સારું કરતાં થાકવું નહીં, કિચડમાં પગ નાખવા પડશે, રોજ જવું પડશે, દેખભાળ કરવી પડશે, ઘાસ ઉગ્યું હશે તો કાઢી નાખવું પડશે, એની દામણને કાઢવું પડશે, ખાતર નાખવું પડશે, ધ્યાન રાખવું પડશે, પક્ષીઓને ઉડાવવા પડશે. આ બધું કરશો તારે 3-4 મહિને તમને ફળ દેખાશે. પણ ત્યાં સુધી તો દુઃખ જ નહીં, ત્યાં સુધી તો સહન કરો. ઈશ્વર કહે છે કે આને તમારો સ્વભાવ બનાવો. તમે દુષ્ટોને જુઓ કે અને એને જોઈને તમે તમારું જીવન પરિવર્તન કરવા ચાહો, બદલી નાખવા ચાહો, ના ચાલે. ધીરજ રાખો. વાવણી અને કાપણીનો નિયમ ઈશ્વર તરફથી છે. આ નિયમને કોઈ બદલી નહીં શકે. જે વાવશો એ તમારે કાપવાનું છે. અને માટે ઈશ્વર આજે આપણને કહે છે ખચિત કોઈ માણસે દેવની મશ્કરી કરવી નહીં. કહે છે તમે જે વાવશો એ જ તમે લણશો. અને માટે આપણે સારું કરતાં થાકીએ નહીં, આપણે ભલું કરતાં થાકીએ નહીં, લોકોને આશ્રયતા આપતા આપણે રોકાઈએ નહીં. ભલે ભૂંડો હોય પણ ભૂંડાને બદલે ભૂંડું ના કરીએ, આવો આપણો એક સ્વભાવ બનાવી દઈએ. અનેક સમય આવશે આપણે એને લણીશું અને એનું ફળ જે છે એ આપણે પામીશું. અને ચોક્કસ ઈશ્વર આપણને ફળ આપશે. અને માટે આપણે એ બાબતને આપણો સ્વભાવ બનાવી દઈએ. દુષ્ટોની સમૃદ્ધિ ના જોઈએ, પણ એ લોકોએ જે વાયું છે એ લોકોને પણ મળવાનું છે. અને માટે એ રીતે આપણે જીવન જીવીએ. આવા આપણે દરેક જણ આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ ચિંતા દઈને હજુ રમાય. બોલાવો આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. બની શકે તમારા જીવનમાં એવી ઘટનાઓ બની હોય જેને કારણે તમે કદાચ કંટાળી ગયા હોય, થાકી ગયા હોય. હું સારું કરું છું, ભલું કરું છું, તોય મારા જીવનમાં કેમ આવતું, તોય મારા જીવનમાં કેમ આવી ઘટનાઓ બને છે? પણ તો વાલાઓ આ વાવણી અને કાપણીનો નિયમ છે. તમે જે વાવી રહ્યા છો તો તમને ફળ એવું મળશે જ મળશે. દુષ્ટો તરફ ના જુઓ, પણ જ્યારે તમારા ફળ લાગશે, જ્યારે તમારો કાપણીનો સમય આવશે, ત્યારે તમે મબલખ પાક લણશો
ત્યારે તમને ખબર પડશે કે આપણા ઈશ્વર એ ખરેખર જીવતા મહાન અને પવિત્ર ઈશ્વર છે. અને માટે સારું કરતા ઈશ્વર કે છે થાકવું નહીં, ભલું કરતા આપણે થાકવું નહીં. એ બાબતને આપણે આપણો સ્વભાવ બનાવી દઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ.